आएको थियो त्यो चाल भन्नै देखा थियो बोले सदगुरु आज ब्रह्मनिष्ठ वंशत्री एवं पुंजी राम महाराज ना निमित्त तिथि निमित्त अधिष्ठान पद एवं मना कुप्रमी तखरम जी महाराज अहिया उपस्थित महात्मा डायराम महाराज से भगवान जी दयाराम जी श्यामराज जी वासुदेव जी महाराज महेंद्राम जी महाराज से रामदास से डॉक्टर से अन्य सभा में बताए तमाम संतों ने मारा कोटि कोटि प्रणाम हवे बहुत सरस सत्संग करे छे बदा महात्मा हो कोई वाणी ना रूप में कोई सत्संग ना रूप में हूँ लोगू नहीं कहूँ थोड़ी बात करी कुंजीराम महाराज आपने एम कही है कि निर्वाण मैं पण कहूँ क्या ऊपर पण मने उने लाग तमने उने लागती बोलता हो हम तन शंका जो नहीं तो रो वीडियो पे कैसा ऐसा वचन हो भगवान राखन रखो हम मन से तुर गणी वगैरह तो था हाँ हो भगवान राक्ष तो मैं तो ऊपर थिंद तुर कदाच पर ना गुरु ने शान है मौन निर्वाण नत्या ये तो बोले नहीं हम बड़ावानों कारणों से ये न थी लोचो हुए पड़े थे लोचो तो पड़े हुए थी इतने अकड़े आप ये सदगुरु काटे तो बड़े ने सदगुरु क्या लोचो काटे न अके जिंदगी अपने वो मायने से का अपने अपने समक्ष न थी ये वो अपने मायने से नटुरा હવે આવું માન્યું છે કે આવું પાછા આપણે પાછળવાળા માનવાના આપણે માની છે એ તો ચાલુ રહેવાનું જ દયારામ હવે સદગુરુની વાત એવી છે શાંતમાં સમજી જવા જેવી છે શબ્દોમાં કદાચ નહીં સમજાય પણ ગુરુનું જો લક્ષ પકડી લે તો સમજાય એવું છે જે વસ્તુ આવે જાય આવે તો કુંજીરામ મને દાય છે તો જવાના તકુરો એટલે એ તો જ્યાં નહીં આવ્યા નહીં એટલે બેરો ડખો આટલો પડ્યો ગળો હોય ને ગળો ગળામાં પોલાણ હોય ને આકાશ કહેવાય શું કહેવાય આકાશ હવે ગળો ફૂટી જાય તો આકાશ જતું રહે તાન ગળો નતો તાન આકાશ નતું હા જે વસ્તુ હોય ને પ્રભુ એ જાય ને આવે નહીં આ તમારો અનુભવ છે આ મકાન કર્યું ઈટો બારથી લાયા લોખંડ સિમેન્ટ કડિયા બધું તને આકાશ પાઠી લાયા તને એ તો હતું તારું મકાન ખોલી ના કરતા હું ફેર પડવાનું અમુક વખત શું હોય છે આપણે ભજનમાં જઈએ છીએ અમારે ડૉક્ટર સાહેબ બીજ બનાવ્યું પહેલો બીજ બિલ્ડિંગ બનાવ્યું ને તો પેલો બીજ બનાવ્યો અને અહીંયા તો ગોધીનગરમાં તો કેટલો ઊંડો ઊંડો ભેળો બનાવશે એનો બીજ બનાવો અને પછી ઉપર જેટલું લેવું હોય ને એ પ્રમાણે નીચે બેઝ બનાવો અને જેના બેઝનો ઠેકો ના હોય ને સમજાશે ઉપર કહ્યું ભલીવાળા એટલે જેના જીવનમાં
વૈરાગી નથી, વિવેક નથી. આ જ્ઞાન છે ને ક્યાં ટકે છે? અધિકાર માંગે છે. રાજાની રાણી હોય ને રાજાને જ વળ, આલી મોવાલી ને વળ. એટલે ભક્તિ તો રાણી છે, એ બધાને ન વળ. બસ અહીંયા વૈરાગ્ય, ત્યાગ ને ટકે વૈરાગ વિના કરીએ ખોટી ઉપાય. જે ત્યાગ છે ને, અમારા સંતો તો એવું કે છે ત્યાગ નહીં, ત્યાગ નો ત્યાગ. વાત થોડી ઊંચી છે. ત્યાગ્યું છે એવો ભાવ ના રાખતા. મેં કઈ કર્યું છે એ બધા ભૂલી ગયો ને, મગજ મારી થાય તો તો લોચા પડી છે. કર્યું છે એ ભૂલી દો. અને એ જ્ઞાન વગર એ જાય એવું નથી. ત્યાગ નો જે ત્યાગ છે, ભરતું રીતો ને તે કે બોણો લખ મારવાનો ત્યાગ્યો. આવો ભાવ પકડો ને, ભરતું નહીં પકડાય. કઈ કરીએ એટલે ભાવ પકડાય. સર જ્ઞાનીને કશું કરી શકતા નહીં, અને પેલા કર્યા વગર રહેતા નહીં. આવું આમ નાસ્તિક એવા લાગે જ્ઞાની, પણ વાસ્તવમાં એવા નથી. બોણો લખ મારવા તજી દીધેલો ને મશાનની અંદર પથારી બનાવતા હતા, મશાન મળ્યા હતા. સવારે ઉઠીને તમારે મંદિરમાં નહીં જો તો ચાલશે, ઘરમાં આરતી અર્ચન નહીં કરો તો ચાલશે, કોઈ મારા હનુમાન ચાલીસા નહીં કરો તો ચાલશે, પણ સવારે ઉઠીને ખાલી મશણ હમું જોશો ને અને તમારું જીવન ના બદલાય તો મારા ફેણ આવજો. સવારે ઉઠી શું કરવાનું? હા, ત્યાંથી તમને ખબર પડવાની ચાલુ થશે કે આ એક મુઠ્ઠી રાખ સિવાય કોઈ છે. અમારા ગામમાં કેટલા નેતા બાડી ગુટ્યા, ગામ એટલે નેતા હોય, જેટલા મુખી જેટલા સરપંચ, પણ હજી ખાડો ખાડો છે. બનવું નટું રહો તમારા ગામમાં તો ને. હા ના તો કહેજો, ઓમાં કશો બલિવાન નહીં. અને જે આટલાથી શરૂઆત કરવાની છે, શરૂઆત આટલા વિવેક વિચાર કી ગમ નહીં યાર. એથી ભ્રમ બતાતા હૈ કે દંડ કે ફંદ મેં ફંદા રહા. દેખો કૈસી બાત બતા, તન વિષય મેં રમ રહા નિપક્ષ ન્યારા સુખ ચાહતા હૈ. કહે કબીર કહે કમાલ કબીર કા બાલ કા ધોઈ લે હાથ દરિયા બહેતા. વિવેક વિચાર કી ગમ. આપણે વર્ષોથી એક ઉદાહરણમાં રહીએ છીએ, એક એક્ઝામ્પલ આલું. મારે શું છે, ઢંગ અલગ છે. ભગવાન દાની અમારા અમારા વાત બધી અંદર બેઠે એક હોય, પણ કહેવાનું ઢંગ બદલી જાય. આ ગામમાં એન્ટ્રી કરીએ તો માણા ફરતા હોય, પછી ભેંસો બોધેલી હોય, ઓફિસ હોય, હાથ એ બધું મકાન હોય, કૂતરાય હોય ગામ હોય. પછી તમે આમ ખોળવા જશો મારું, આમાં ઉડાહણ કહો છો? આ તો મકાન છે, આ તો ભેંસો છે, આ તો વળજ્યા છે. ઉડાહણ સહસો અને ઉડાહણ નહીં. ગાંધીનગર તો આપણે બોલા હવે બસ વ્યવહાર ચાલે છે, ચાલે છે ને રોડ ને કરી શું હોય થઈ. હવે એ ઉડાહણ કયો છે? 70 વર્ષ વાળાને કદાચ ખબર હશે, અમુક અમારા અમારે અમને ખબર હોય એમ પાસે. અરે જોણી ગયા છે એવા બે પોચ છે, પણ એની સંખ્યા ઓછી છે ને પેલા વધાર છે. પેલા થી ને વધી ગયા છે અને બે ઓર સંખ્યા ઓછી છે. આ ગમે એટલા કહેવાય. એટલે અહીંયા જીવનમાં વેરાગ તો જોઈશે, બેસ તો જોઈશે. ભલે રહીએ સંસારમાં, આ છે બધું આનંદ છે, આપણે એને તો કાઢી ના નખાય, પણ હા તો બાથે ન પડાય. છે તો છે, આ કપડો પહેર્યો છે પણ નાહી દઈએ એટલે કોઈ માતમાં ન થવાય. પેલા જયદેવ બાપુ એક ભજન એક દ્રષ્ટાંત કહેતા કે
राजा ना नित्यक्रम सो नित्यक्रम हाँ कुड़ाहने अंदाज़ राजा ना वो नित्यक्रम ते हवाले आवा ने पछे एक रूम आती ये पोतानी रूम में पूरी गए बाटी गेरा ने रूम बंद करी ने पछे के जो आ मुकट से राजा हूँ राजा ने आ जप्पो राजा हूँ राजा ने पेजा मो राजा हूँ राजा એટલે દાસીને આરો વિચાર કરે કે આ રાજા એ કના કાની વાતો કરે છે પેલા એકલા એકલા બોલે તમને સમજણ પડે ને હા આ બધું હું તો પછી દાસીને રણીબાની કી રણીબા કે શું છે કે કોકના કાની વાતો કરે છે એટલે કે હાલ જોવું પડશે સમજાય છે ને હા સંશય આત્મા વિનશ્યતિ સંશય થશે એટલે ગુરુની જરૂર પડે પછી એમને શું કર્યું દરવાજા લઈ ને ઓર પાડી દીધો કે હવે રાજાજી અંદર જઈને ઠોકર આપણે બે જોઈ જઈએ રાજાનો તો નિત્યક્રમ હતો એવી એક સાધના કરતા કે આ મુકટ હું નહીં આ મુકટ રાજા હું રાજા આ જપ્પો રાજા હું નહીં આ બધા દાગીના કોઈ હું નહીં એટલે રોણીબાઈ ઓમ ગયું તારું એ રાજા ને તો હું રોણી હાની એ રાજા ને તો હું રોણી હાની પહેર્યા લુગડે વેરા થઈ ગયો લુગડો કાઢો પડ્યો અને પહેર્યા લુગડે વેરા તમારે થઈ ગયો આ દિશવા ખાતર આ દેશ તો ખાલી તમારે જોવા પૂરતું છે વાસ્તવમાં છે વિદેહી જનક ને તમે વિદેહી તો આપણે કહેવું પડે છે કે જનક વિદેહી તમે તાંતો દેહી છો તાંતાની દેહના મોય છો જો ઓમાંથી પાછું નવું નવું ન્યા કરશે મહાત્મા હો પડશે તમે ઓના મોય છો તો તમે મોય હોય તો હજી સુધી કોઈ ટેકનોલોજી આવી નહીં તો ભગવાનજી મોયથી કાઢ્યા હોય હજી ટેકનોલોજી નહીં આવી આમ તમને લાગશે વિચિત્ર થોડું એ અનુભવી પુરુષો છે એટલે મારા બીજું બોલતા ફાકશે નહીં અંદર તો તમે જુઓ તો તમે છો નહીં બહાર તમે જોઈ લ્યા છો તો પગ છે ને હાથ છે ને આ બધું છે બારે તમે નહીં અંદર તમે છો તો છો કયો આ ગજબનો છે અહીંયા બુદ્ધિ કોમ નહીં હાલતી આપણી હાલતી નહીં ને ભગવાનજી લેવી નહીં આપણી હાલતી નહીં નિદાન લેવી નહીં ડોક્ટર સાહેબ તકલીફ આ છે હવે જો તમારે દોયડું પાણી પીવું હોય ટૂંકું દોયડું હોય તો બીજાનું હલાડવું પડે ના હલો કોઠ મારી હલાડવું પડે તો જ પાણી પીવાય ન તો લબડાઈ ના પણ આખી જિંદગી કદી પાણી પી શકે ઘણા લબડાઈ બેઠા પેલા થોડી કોમેન્ટ કરું ધર્માચાર્ય મહાત્માઓ આપણે બે બે જાતને એક સદગુરુ અને એક ધર્મગુરુ અને કહેવાતા ગુરુ પાસે ત્રીજા નંબરના ગુરુ ખરા પણ કહેવાતા એટલે ડોક્ટર સાહેબ નજર પડી એટલે દસ્તન કહેતા ડોક્ટર સાહેબ આખી જિંદગી દવાખોનું ચલાવી ભગવાન દા કોઈ દર તો જોઈ જ નહીં તો નબળા પડે જ નહીં કોઈ ને કોઈ બીમાર આવે અને બીમાર આવે એટલે શું થાય દવા કર દવા કર એટલે પૈસા આવે પૈસાની મોસમ પકડાય ભક્તિ કરાય એની પોષણ પકડે ગયેલી તે બધા ભાઈ બનશું કે યાર જોવા જેવું છે જીવન આવ્યું છે આમ જુઓ હિમાલય ને આમ કાશ્મીર ને જુઓ ફરો તીરથ વ્રત કરો બધા બહુ કે કે કર્યું એટલે ડોક્ટર સાહેબ કે લાવો તને આપણે ત્રણ મહિના રજા લઈ દવાખાના છોકરો ડોક્ટરો પાછો ડોક્ટરનો છોકરો એ મોટા ભાગ્યો ચાલો ધંધો સારો એને ડોક્ટર બનાવ્યો પાછા એને કહ્યું કે હું જઉં છું પણ દવાખાનું વ્યવસ્થિત ત્રણસો પથારી ચેલી ત્રણસો પથારી ત્રણ મહિને ફરીને ડોક્ટર ઘેર આવ્યા તો પથારીમાં એ કે નહીં પેલો કે આ ત્રણસો જ્યાં તો કે હાજા થઈને ઘેર ગયા પે એ તો મને આવડતું હતું પણ હું હાજા થવા જ જતો નતો એ તો મને આવડતું હતું કે
અને તા તો હાજર નહી થવા દેતા. હવે કે મને આવડતું તો ધારું તો હું, અને જે દારે બીમારી જાય તાર ડોક્ટર બચે. એટલે અમે એને બીમાર ને બીમાર રહેવા દઈએ. હાજર થયો તો ને બાપુ પાસે ફરી જ જોઈએ. હમણાં બાપુ સાક્ષાત્કાર કરાવશે, હમણાં બાપુ આ કરાવશે, પણ બાપુ ને નહીં થયો હું કરાવું. પેલો તો બાપુને થવું જોઈએ ને. જેના જેવા ગુરુ એવા એના શેલા. જેટલું ગુરુ જોણતા એટલું કહે તમને, વધારે ના કહી શકું. અને વધારે અપેક્ષા રાખો તો ખોટી પડે. તમારે હું એવું નથી કહેતો કે અપૂર્ણ છે કે ખોટા છે. અહીંયા વિચાર પરમ જ્ઞાન સંતો શબ્દોની રમત કરે, પણ એનો આશય એવો નથી કે તમને ગૂંચવી નાખવા, ભૂલવી નાખવા, પોતાનો અહમ પોષો એવું નથી. આત્મા બાજુનો ભજન એટલે મને તો સમજણ જ નહીં પડતી. છે ને મન ની શબ્દ હમણાં થાય એટલા ધરા કેટલો વેરાગ. હા ચપ્પલ વાગન વેરાગ એટલો વેરાગ એ જોવાનું પાછા મંડળ વાળું જોવાનું. મન ના કહું પડે ઉતરતો. જો બાળ નીકળતો ને એ બાળ આવતા જ નહી, એમનો કોઈ પ્રોબ્લેમ નહી. આ નશો મને 40-50 વર્ષ ભણી સાર્યો તો હજી ઉતર્યો નહીં. અને પેલા હવાળ પીવાનું હોય તો ઉતરી જાય, પાછા પૈસા ખર્ચવા પડે છે. અમારે તો ઉતરતો નહીં, અને ઉતરવા દેતા નહીં. મથિન મારો આરામ કરવો હતો કે મારા જાઓ હતા. અમારે એક મહાત્મા હતા, તે આખી જિંદગી ભજન કર્યો અને છેલ્લે ભજન ગાયું. છેલ્લે કેવું ગાયું? એ મૂર્ખો માયા જાણે સાર મીઠો મોઘરિયો નો માં, પુત્ર આવ્યો ત્યારે બહુ હરખાયો પરણાવ્યો કરી પ્યાર. આવો આવી ત્યારે વઢવા લાગી આ સસરા નાશા ભાર મૂરખો માય. બીજું બાપુ આ અનુભવ બોલે છે હું આ અનુભવ જડાયો. હજી હવેળું છે, હજી કોઈ આમ નબળો રાખવા જેવો. ઘરનો બધો કુમો પડે, ડાયરો જૂની ગાડી લાવ્યા છે 50,000 ની. અહીં ક્યાંક મારે પોલું ગાળું કરે પાછા એવું થશે. 50,000 ની જૂની ગાડી લાવ્યા છે અને તમારે બચમાં મોતી પડી પાડી. જૂની એ ગાડીને ઠકોડું નહીં, એ ચાલુ બગડે. સમજણ પડે છે ને? હા એવું ઠેકોડું નહીં, તે પાછા લઈને જોઈશે. તો અત્યારે આવી ગયા, આવી દો આવી દો, મોજ કરો. અમારે તકુબા જો જુઓ તો મેરાવાડામાં સંતોનું જીવન જુઓ. હવે ધંધામ લક્ષ્મી અહીંયા આવતા અમારા મહેન્દ્ર હુડે હુડે ભજન કરતા. પગ ડોક્ટરે ના પાડેલું સીધું નહીં કરવાનો કે હુડે હુડે ભજન સત્સંગ જો આ સંતોની મોજ. એટલે એક શોર્ટ તમને સત્સંગ કરી મારી વાણીને વિરામ આપી દઉં કે જેને બોધ ગણો તો બોધ, વાતો ગણીએ તો વાતો. હું રહસ્ય કહું છું, તમે શાંતિથી સાંભળો. જેને પરમ સત્ય એને તમારે ભગવાન કહેવો તો એમ વાંધો નહીં, એને બ્રહ્મ કહેવો તો એમ વાંધો નહીં, આત્મા કહો તો વાંધો. જે સત્ય છે પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, સત્ય સિવાય બીજું નથી. આ બીજો પોઈન્ટ સત્ય, એને નિરાંત બાપુ ઈશ્વર કહે છે. નામની લક્ષણા આપી છે અને ઈશ્વર છે.
વેદાંતની અંદર જે અસ્તિત્વ છે, જે હું છે તેની શરત છે, જે હું છે એની શરત છે. હોની ખબર ક્યારે પડે? જે ક્ષણે ગુરુ ચરણે જાય એ ક્ષણે પડે, બાકી પડે. આ કુડાહણની ખબર ક્યારે પડે? જે ગુરુ ચરણે જો એને ખબર પડે. એટલે સદગુરુએ શું કર્યું કે જે જેમાં ત્રણ કાળ નથી, આ હોની પરિભાષા કહું, જેમાં ત્રણ કાળ નથી, જેનો કેદી નાશ નથી, કોઈની નાશ નથી, જેમાં ત્રણ કાળ નથી, જેનો નાશ નથી, એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે અને એ ઈશ્વર દયારામ છે. આ શોર્ટકટની તમને વાત કરી દીધી. આ તમારા હૃદયમાં ઉતારો તો એ ના ઉતારો. બીજો પોઈન્ટ આવ્યો કે આ શરીરથી હું અલગ છું, આ શરીરથી હું અલગ છું, એવું જાણવું એટલું જ જ્ઞાન છે. શરીરના ધર્મો મારા નથી, શરીરના ધર્મો તમારા નથી. કોઈ તમને પુણ્યશાળી કે પકડતા નહીં, એ તમારા નથી, વૃત્તિના ધર્મો છે, તમારા નથી, પકડતા નહીં કે તો વાંધો નહીં. તો પુણાત્મા કે પાપાત્મા કે સારું કે ખોટું કે પકડતા નહીં, સમજી લેવા દેવા. હોમાં આવું કશું છે, આ તમારું જ્ઞાન અને સાક્ષ્ય. એનાથી ત્રીજું સ્ટેપ આપી દઉં તમને, આ યાદ રાખજો, નટું રાખો. પ્રેક્ટિકલ ઓપરેશન બાકી છે, આ તો ખાલી ટેલર આપું છે. ત્રીજું ક્ષેત્ર યાદ રાખજો કે આ વિષય થોડો અઘરો છે પણ કીધાવાનું ચાલે એવો નથી. અહીંયા ભગવાનજીને કહું તો કે હું શું કે નટુરામ, એમ જ કહે છે, એવું જ કહે છે, કેવું જ પડે. અને તમે શું કે હું, આ બધા શું કે, આ ચશ્મા કે હું કહે છે, હું શર્મા શર્મી કહું, કાઠી સાથી કરે સાથી ના પડે બોલો ન તો પાછા સા એમને પાછા ના બોલતા હતા, ખોટા પણ એમ નહીં. હા ચોકડી થાય, ના ના આપણે તો રાઈટ જ કરાવવું છે. આ એમ કહે છે ને પૂંજીરામ, જો આ ગહન વિષય છે, આ વેદોનો વિષય કીધો. મિત્રો વેદ કહે છે ને, વેદ આ કહે છે કે બધામાં હું છે, હું છે, હું સિવાય કંઈ આને અંગૂઠો નથી, હું છે. આ અંગૂઠો કહો છે ને, હાથ કહો છે, હું છે. એની અંદર લોહી છે, મજ્જા છે, હાડકા છે, કોષ છે, પ્રાણ છે, બધું હું છે, હું છે, હું છે, અને હું સત્ય છે. એ જ સોમળો છે, માનવો તો માનો, ના માનો તો કઈ વાંધો. અને એના સિવાય બીજું સિદ્ધ નથી થતું. બહુ શોધન કર્યું મેં, બહુ શોધન કર્યું. 2012 ની અંદર મેળાવડો થયો હતો બાબુરામ, ત્યાં 20,000 માણસો સુર હતી, તમને યાદ હોય. એ વખતે બધા મહાત્માઓ બિરાજતા હતા, એ વખતે આટલું દ્રષ્ટાંત કહી દઉં. મેં કીધું આ મારું રહસ્ય છે, આ જપો છે, હું તાર કે હું, રો કે હું, બાળીને રાગ કરો હું, હવામાં ભળી જાય હું, આકાશમાં ભળી જાય હું, શબ્દ બની જાય હું, અને પૂરણે અને કૃષ્ણએ હિમાલયે અને પુંજીરોમે. અમે તમારે તો બાકી ન્યુ સરખો આટલું સમજી ગયો, પણ આ જે શબ્દ શું પ્રેક્ટિકલ બાકી છે, ટેલર સર. પણ આ ટેલર અમારે જે સમજ્યા છે એમના મારા કોટી પ્રણામ છે. બધા છે મહાત્માઓ, ભગવાન કે જાણે છે તો બધા, કોઈ એવો વ્યક્તિ નથી નથી જાણતો, પણ થોડું થોડું બધા જાણે, પૂર્ણ તો કોક જ જાણે છે. અને જે ક્ષણે તમે પૂર્ણત્વ આવે છે, એ ક્ષણે તમારા તમામ સંશય, તમામ પ્રશ્નો ગાયબ. હું કોમેન્ટ કરું ઘણી વાર કે એક ભાઈ ઉભો હતો ને, એને દોરડી સાપ દેખાયો,
એટલે પેલો કે અનુભવીએ તો ભગવાનની જેવો, એને જોઈ લીધેલું કે દોરડી છે, બેટરી માળી લીધી, શું કરીનો બેટરી માં જોઈને ખબર નીચે થઈ ગયો, અને નીચે નિરાશ તો નીચે કરી નીકળ્યા છે, હનુમાનની વાતો નથી આ દેશની, નીચે દોરડી છે, એક બ્રહ્મ છે અને તું છો આ નીચે છે. પછી બીજો ભાઈ આવ્યો, એને કહ્યું કે મારે હવે કે જો કે આ દોરડી છે, ના ના દોરડી ક્યાં હાથ દેખાય છે મને, કે તું મારી હાથે ચાલ, કે હાથે આવું કરો, પણ એક શરત, કે શું છે, લાકડી જોશે, શું કે લાકડી હોય તો તારા ઉપર વિશ્વાસ મૂકો, ગુરુ ઉપર વિશ્વાસ ના મૂકો, અને જ્ઞાન ના થયા પડશે. આ નહીં થવાનું કારણ તમને બતાવી દઉં, લોકોને નથી થતું, ગુરુ કરાવ ખરા પણ ફોર્માલિટી, શું કરે ફોર્માલિટી, જ્ઞાન થાય. પછી કે લાકડી આપો, અને પેલી લાકડી આપી તો એને ખબર છે કે મોનવાનો, આ બધા શાસ્ત્રો જે બધી સાધનો છે, પછી લાકડી આપીને જ્યારે બેટરી મારી, અને પછી પેલો એટલો હશો, એટલો હશો ખડખડાટ, વાહ વાહ, એને ગજબનું હાસ્ય થયું, ભીતરથી આવ્યું કે મારા જેવો કોઈ મૂર્ખ નથી સાહેબ, જે વસ્તુ નથી અને એને સત્ય માન્યું એ મિથ્યાને માને એના જેવો કોઈ જગતમાં મોજ નથી. જે ક્ષણે તમે સદગુરુના સાનિધ્યમાં જો અને તમારી મૂર્ખતાને પ્રગટ ના કરો તો એ સંત નહીં, તમને એમ થાય મારા જેવો કોઈ મોજ નથી. તો સમજી લો, સંતના આગળ બેઠા છો અને કોઈ મહાત્મા બનાવો ને તો ફસાતા નહીં હો, સાધન મળી હોય તો શાંતિથી રાખવાની, પણ ફસાવા જેવું છે. આચાર્યને આપદા ગણી બુદ્ધિ સબ આપણી થોડા માટે ઠઠી ગયું છે ને કેસો બોટો, આચાર્યની એક આપદા છે કે આ બધા હું જાણું છું ને આ બધા મારે જણાવી દેવું છે, આ મોટી અમારો ઉપાધિ આ છે, આચાર્યને છેલ્લે છેલ્લે યુવાને મોક્ષ કરવો, આચાર્યને આપદા ગણી કોક બીજો છે ને મારે એને બોધ કરવો છે. શાસ્ત્ર એમ કહે છે કે તું બોધ સ્વરૂપ છો, પેલું મોન નહીં, મોન એ તો ખુલ્લો કિતાબ, ખુલ્લી કિતાબ ના મોન, એ હું ક્યાંથી બ્રહ્મો છું, હું તો સુખ થાય છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, હરખ થાય છે, ભય થાય છે, અને હું ક્યાંથી બ્રહ્મ હોઈ શકું, હું તો જીવ છું, હું તો અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન છું, આ તો મારામાં હોઈ શકે નહીં. કાળીદાસ મહારાજ કે પેલો જે હોય ને ફૂલડી હોય ને પેલી ગાગરની રોજ પૂજા કરે ને આ તકલીફ થઈ છે, પણ અનુભવી કોઈ સંત મળે કે જો તારામાં ને આમાં એક જ મટીરિયલ છે, બીજું છે પરિપૂર્ણ, એક માટી સિવાય બીજું નથી, એમ પૂર્ણ દર્શનમાં બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતા એક મહાન ભ્રાંતિ શંકરાચાર્ય સુવર્ણ ભૂષણના ન્યાય ખતમ કરી નાખી કે સોનાનો દાગીનો સોનાને પકડ્યા સિવાય કોઈ માયનો લાલ નહીં આપી શકે. ઉપર સોનું, નીચે આજુબાજુ પરિપૂર્ણ સોનું, સોનું છે કાઢ છે, સોનું જ છે ને, ગાઢ સમય પાસે કદાચ તમારો નડતો હોય તો કહેતો નહીં, નક્કી મત નહીં, આ તો બધું આપણું જ નર છે. શામળાજી જે તારા જું પિંડ તારા બ્રહ્માંડ જું સાહેબ ખતમ થયેલ, પિંડ બ્રહ્માંડ થી પર છે વસ્તુ પાનભાઈ, જ્યાં પિંડ નથી ને બ્રહ્માંડ નથી, તારા સિવાય કોઈ બીજો છે, ઇઝ અ પાવર, એ ખુમારી છે, લાગે બ્રહ્મ ખુમારી ના ઉતરે સુખ મુખે કયું ન જાય, હરિરસ પીજીએ, આ ખુમારી છે. કોઈ અહમ નથી, ઘણા કે નન નું અહમ કરીશ, એટલે બી અહમ હતું તો હજી નન જ થતો, અને જે જઈને લેટી જાય ને નટરો, બાકી છે કરવું જ. પાછું એવું નહીં જો ઘણી વખત ખાટું થઈ જાય, બધો આવો હો પાછો સોમરાજી, એટલે તાજા થાય ને એમ જ વાનું, નકર પછી લોહીનું પાણી થઈ જાય જેમ કે પટી જાય દાદો, એટલે જાડા નહીં એમાં લોકો કે ઘર હમા થયા, હમા નહીં ક્યાં હોજાયા છે,
આ હોજા ચડ્યા છે, હવે ડોક્ટર ને ઘેર જો તારે ખબર પડે કોણ હોજા ચડ્યા છે. હવે હોજો ચેવો ચડ્યો છે તે એનું ખબર ડોક્ટર ને બીજા ને ખબર પડે, એને પડે કમજોરી આજ પડે. અને હોજા ચડે એટલે ઘરવાળા ચિંતા થાય કે દૂણી લાઈન મેલી ગયો, દૂણી લાવો. હવે પછી કે પેલા તો જબર હોજા ચડ્યા, અમે તો કે હોજા ઉતરી જાય, અમે તો થાતાય ગયા છે, ગણ ઉતરી જાય થાતાય થઈ જાય. પેલે ધારેલું નોય થાય ઘરવાળાનું, આપણે ટેન્શન નહીં કરવાનું, જે થવું એ થાય, આપણે મોજ મારો અનુભવીને એટલો આનંદમાં રહેવું, ભજવા પરિભ્રમણ બીજું કાંઈ ના કહેવું. સંતોના દર્શન આપણે આ સત્સંગ બાર તો કાલે આજે હું નાઇટના પ્રોગ્રામ ઓછા કરું છું, પણ શી ખબર તમારા બે ત્રણ ગામમાં તમારો પ્રેમ ખેંચી લાવ્યો છે, બાકી બીજું તો છે નહીં, પ્રેમ જ છે. એટલે આવી ગયો છું. પ્રેમમાં એક દ્રષ્ટાંત કંઈ આપી દઉં તો પ્રેમ કેવો હોય. અમારા ડાયરામની વાત કરું કે ચોમાસાની રાત હતી, ચોમાસાની વરસાદ પડતો હતો, બે જણા હતા, ઝૂંપડી હતી ઝૂંપડી, પછી દરમાં કટલું ખખડાયું, કટલું પેલો કટલું ઘાસનું લાકડાનું, પછી ઘરવાળી કે જાણે કોઈ આવ્યું છે, પ્રેમ છે, શું કહે છે, પ્રેમ છે, ઝૂંપડી કોઈ છે ને પ્રેમ છે. પછી એને ખોલ્યો, એટલે ભાઈ કહે છે આપણે બે જણા સુઈ ગયા છીએ અને ત્રીજાને તો હું વાળશો, પણ કે પ્રેમ છે. મોયરા બાંધા બે જણા ત્રણ થયા, કેટલા થયા, ફોરવાનો મેળા આવે કે ત્રણ છે તો આપણે બેસી રહીશું નહીં ઊંઘીએ, પણ પ્રેમ છે ને. થોડી વાર થઈને બીજા બે આવ્યા, મારે બેટા કોટમ આયા, એટલે કે બોલો કે હું તો બેઠા છે જગ્યા નહીં, કે આપણે બધા ઊભા રહીશું, પ્રેમ છે. હું કહે છે ઊભા રહીશું, કે રહેવા દો આપણે ઉભા રહીશું, ના મજા આવે કોઈને મકે, પણ પ્રેમ છે ને. બધા થોડી વાર થઈ અને પાછું કટલું ખખડ્યું અને પસરાયું ગધેડું ઉણાયું. હવે આટલો તો ઉભોડ્યા છે ને ગધેડા તો ઉભો, આપવા દે કે પ્રેમ છે, શું કે છે આપવા દે, દયારામ કે આપવા દે, વધુ નહીં ઇસ્કારો પણ આવી જો. હું નહીં કેતો, ના હું નહીં કેતો, ચમ તમે મને વારો જ નહીં આપવા દે, મારા સુધી આપવા નહીં દેતા, આ રે લઈ લેશે તો આ લઈ લેશે, મને તો શાંતિ થઈ જાય. પાછા એમ કહે છે તમે ભજન નહીં કરતા વાતો કરો છો, પાછો અમારે તો આવી દુઃખ તકુભા કે તમે એટલી વાતો કરો છો ભજન કરતા નહીં, અમે કીધું વાતો કરીએ છીએ અમને આવડી દેશે, અમારી માર્કેટ છે એટલે બોલાવું છું, જે હોય મારો પ્રેમ છે તમારો, એ આ તો મજાક છે, પ્રેમ છે બધાનો. અને પ્રેમના તંતમાં સંત ચાલ્યો, તર્કમાં નહીં આવો, તર્ક તમારા બધા ખોટા, તર્ક તો મને બહુ આવડે છે. તર્કશાસ્ત્ર કેવું છે ખબર છે, એક એક છોકરો એની માં કે એની માને કે છોકરો ભણી નાખે, મામા કે શું છે, હું તર્કશાસ્ત્ર શીખી નાખે, બેટા કેવું હોય તર્કશાસ્ત્ર કે જો મારા હાથમાં કેટલા સફરજન છે, કે બે કે ત્રણ કરી દઉં, કે આ કરી દે, કે આ એક અને આ બે, બે વત્તા એક કેટલા થયા બા, કે ત્રણ થયા. ઓકે, આ તો જબરું ભણીને આવ્યું છે, ડોહો પાતા અનુભવી અમારા મહેન્દ્રમ જેવા, તે પાસે આવ્યું કે કેમ કર બેટા, એક તારી માનું આપી દે, એક મનરાણ તીજું તું ખાઈ જા, એટલે તરકવાળા હોય ફરતાજી, એના હાથમાં કશું આવશે, ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અને દુરુદ્ધના ઘાટમાં થોડ ચાખો, આટલું કઈ મારી વાણી બોલે સદગુરુ.